नमस्कार, आप देख रहे हैं बीआरजी न्यूज। विदेश में शिक्षा प्राप्त करने के लिए कई छात्र जाना चाहते हैं और उनके लिए कई कंसल्टेंसीज भी कार्यरत है। ऐसे में वडोदरा में कार्यरत सिक्योर फ्यूचर कंसल्टेंसी के संचालक दंपत्ति की ओर से छात्रों के साथ विदेश में पढ़ाई के लिए वीजा दिलवाने के मामले को लेकर धोखाधड़ी की गई होने का मामला सामने आया है। दरअसल संचालक दंपत्ति की ओर से विद्यानगर की एक छात्रा समेत चार छात्रों के साथ 36 लाख रुपयों की धोखाधड़ी की गई है और इस मामले की शिकायत पुलिस के पास भी पहुंची है, जिसके चलते पुलिस की ओर से संचालक दंपत्ति में से पति की गिरफ्तारी कर ली गई है, जबकि पत्नी अब भी फरार है और इस मामले में पुलिस की जांच जारी है। हालांकि इस मामले को लेकर कोरबा पुलिस थाने के उच्च पुलिस अधिकारी ने ज्यादा जानकारी दी है। 20 तारीख है रात्रे 11:15 वगे गोरवा पुलिस स्टेशन में एक गुनो दाखल थयेलो छे। ते गुनो दाखल थयेलो छे तेमा हकीकत एवी छे के सिक्योर फ्यूचर कंसल्टन्सी करीने गोरवानी हद में एक ऑफिस आवेली छे। आ ऑफिसनु संचालन पति पत्नी करे छे। पतिनु नाम सागर पटेल छे अने पत्नीनु नाम झील छे। आ लोको यूके युनाइटेड किंगडम नी अंदर अभ्यास अर्थे मोकलवा माटे डर्बी यूनिवर्सिटी करीने छे ते त्यां मोकलवा माटे अलग अलग व्यक्तिओ पासे थी पैसा लईने रुपया लईने 9 લાખમાં મોકલવા માટેના કરાર કરતા હોય છે। એમાં એવું હોય છે કે સૌ પ્રથમ આ લોકો જે વિદ્યાર્થીઓને ત્યાં યુકે જવું હોય તો તેને બોલાવે છે અને પછી તેઓની પાસેથી 2 લાખ રૂપિયા પ્રથમ લે છે અને પછી તેઓને એમ કહે છે કે ભાઈ હવે તમે સિલેક્ટ થઈ ગયા, હવે તમારે 100 અને 100 તારીખે ઇન્ટરવ્યૂ આવશે, પણ તમે 7 લાખ રૂપિયા બીજા આપો એટલે એમ કરીને કુલ 9 લાખ રૂપિયા જમા કરાવો અને 1 મહિના પછી તમે સિલેક્ટ થઈ ગયા છો, હવે ખાલી ફોર્માલિટી ખાતર તમારું ઇન્ટરવ્યૂ લેવામાં આવશે। પછી જ્યારે ઇન્ટરવ્યૂની તારીખ મતલબ 1 મહિનાની 1 મહિના પછી આવશે એટલે તમને જાણ કરવામાં આવશે એવો લેટર પણ આપે છે। આ લેટર પણ ખોટો આપે છે। પછી જ્યારે જે મતલબ ભોગ બનનાર હોય છે તે વારંવાર એને પૂછે છે કે સાહેબ ક્યારે ઇન્ટરવ્યૂ આવશે, અમને ક્યારે મોકલવામાં આવશે, ત્યારે તારીખ વારંવાર એને કહે છે કે હજી વાર છે એવી રીતે બાના બતાવીને પછી છેલ્લે એમ કહી દે છે કે સોરી હવે અમે તમને નહીં મોકલી શકીએ। એટલે પછી જ્યારે જે ફરિયાદી હોય છે એ એમને કહે છે કે તો પછી અમે રૂપિયા જમા કરાવેલા તેનું શું થશે, ત્યારે આ લોકો એવું કહે છે કે અમે તમને 10-15 દિવસમાં રૂપિયા આપી દેશું અને ચેક પણ આપે છે અને એ ચેક પછી જ્યારે નાખે છે બેંકમાં ત્યારે હોતું નથી અને એવી રીતે છેતરપિંડી અને ઠગાઈ કરી અને રૂપિયા ઓળવી જાય છે। આવા અમારી પાસે 4 સાહેદો તો અમારા ફરિયાદમાં છે કે જે છેતરપિંડીનો ભોગ બનેલ છે અને બીજા અન્ય સાહેદો 2 પણ અત્યારે અમારા પાસે આવીને પોતાની રજૂઆત કરી રહ્યા છે, તેઓના પણ નિવેદન લેવામાં આવશે। અબ ખબરો સે લગાતાર અપડેટ રહેના હુઆ આસાન બીઆરજી ન્યૂઝ આપકે મોબાઈલ સ્ક્રીન પર। આજ હી બીઆરજી ન્યૂઝ કી મોબાઈલ એપ ગૂગલ પ્લે સ્ટોર ઓર એપ સ્ટોર સે ડાઉનલોડ કરે ઓર ખબરો સે લગાતાર જુડે રહેં।